પૂછવા માંગીશ આપને કે આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે કોઈ સ્કૂલમાં એટલે કે શાળામાં છોકરીઓને કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે પછી સ્વબચાવ બચાવ કરવું એના માટે અમુક સ્ટેપ શીખવવામાં આવે છે આ બધી વસ્તુ તો આપણે સાંભળીએ છીએ તેમ છતાં પણ આટલા મોટા પ્રમાણમાં મુમેન્ટ ઊભી કરવાની ખાસ જરૂર કેમ આપને લાગે હવે જે અમારો પચીસ હજાર એ વખતે ત્યાં આવીને ડિફેન્સ સેલ્ફ ડિફેન્સ સાથે ડાન્સ કરશે પણ એ પહેલા અમે સો સ્કૂલ શીખવાડ માં સિકવન્સ અને આ 30 બેનો એ જયારે ત્રીસ બહેનો ટોટલ ત્રણ હજાર બહેનો થાય તો જે આ કાર્યક્રમ ચાલે ત્યારે મેઈન સ્ટેજ પર કોરિયોગ્રાફરો છે પછી પચીસ હજાર બહેનો છે એટલે મે સેલ્સ બનાવશું દરેક સેલમાં પાંચસો બેનો ઉભા રહેશે એમાં રાઇઝર હશે એ રાઇઝર પર આ જે ત્રણ

તીન ચાર બધા ને ગણતા બી આવડી ગયું હતું જેને આમ બી નહીં એટલે નોર્મલી ના આવડે

પાવર જરૂર નથી સ્પીડ ની જરૂર છે એટલે આ બધું અમે સ્પીડ ને યુ નો બ્રેક ડાન્સ બધું આવી જશે એટલે આનાથી બેનો ના જહેન માં આવી જશે કે આવી રીતે અમારે કરવાનું છે અને ધીસ ઇઝ વોટ વી વોન્ટ ટુ પ્રોપોગેટ એન્ડ ટેલ એવરીબડી ચિરંજીવી ભાઈ એક સવાલ એ થાય કે આપણે કોર્પોરેટ જગતની વાત કરીએ આપણે મેક્સિમમ ઘટનાઓ આવી બધી બને છે ને કદાચ રોડ રસ્તા પર જાણીએ છે એના કરતા વધારે પ્રમાણ આપણે કોર્પોરેટ જગતમાં એવું કલ્ચર જોવા મળતું હોય છે ક્યાં ઘણીવાર બહુજ એવું કહેવાય છે કે બંધ મુઠી રાખવામાં આવતી હોય છે આ વર્ગ તરફથી ખરેખર આ લેવલ પર શું પરિસ્થિતિ આપણે જોઈએ છે અને કઈ રીતે આ ફાયદાકારક નીવી શકે તમારી વાત 100% બદ્રેશભાઈ સાચી કે ઘણી જગ્યાએ કોર્પોરેટ જગતમાં આવ્યા થતું આવ્યું છે અને આપણે જેટલા મલ્ટીનેશનલો તરફ કોર્પોરેટ વર્લ્ડ તરફ વળી રહ્યા છે તો એ ટાઈમે કામ બી આપણે ઘણા અને એક્સટેન્ડેડ અવર્સ ઓફ વર્ક બી થઈ ગયા છે અને ઘણી જગ્યાએથી આવા રિપોર્ટ્સ આવતા ગયા છે અને જેમ વન ઝીરો નાઇન વન એ બધા પર આવી ઘણી ઘટનાઓ રિપોર્ટ થતી હોય છે એટલે એના જ માટે આ અમે લોકોએ નક્કી કર્યું કે આ એક એક આ સ્ત્રી સ્ત્રીને પોતાનો રાઈટ આપવાની જરૂર છે આપણે ક્યાં સુધી એ લોકોને પ્રોટેક્ટ કરીશું એક્ઝેક્ટલી સાચી વાત છે দে વિલ હેવ ટુ સ્ટેન્ડ અપ ફોર ધેર સેલ્ફ આપણે દરેક જણે પોતા માટે ઊભા થવાની જરૂર છે બરાબર છે જેમ આપણે લોકો ઊભા થયા છે એમ એ લોકોને ભી એટલો જ રાઈટ છે અને એ લોકોને આપણે અવેર કરવાની જરૂર છે બરાબર છે એટલે અમારો એક જ આઈડિયા છે કે આને એટલું બધું અવેરનેસ એની ફેલાવી કે નાનામાં નાના જગ્યા ને ગામડા સુધી કે નાનામાં નાના સિટી સુધી આને અમે મેસેજ કેવડાવો કે ભાઈ તમારે આ This is ધ simplest મીડિયમ ઓફ યોર સેલ્ફ ડિફેન્સ બરાબર છે એમ અને અવેરનેસ થી આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે હાજી એક સવાલ એ થાય છે કે આપણે કદાચ એક અમુક ઉંમર થી શરૂઆત કરીએ છોકરોની કે એ સ્ત્રી વર્ગ બને છે ત્યાં સુધીમાં એમને ટ્રેનિંગ ની વાત કરીએ છે આપણે પણ અત્યારે આપણે કદાચ વ્રષ્ટમાં વ્રષ્ટ કન્ડિશન એ જોઈએ છે કે કોઈ શાળાનો એક રૂમ હોય ત્યાં શિક્ષક દ્વારા કોઈ ખરાબ કૃત્ય કરવામાં આવ્યું હોય એ બાળકીની ઉંમર બહુ જ નાની હોય જેને ટ્રેનિંગનો કોઈ ખ્યાલ બી ના હોય કે ડિફેન્ડ ના કરી શકે આવી રીતે કોઈ કદાચ કોઈ મોટું ફેમિલી છે એમાં પણ કોઈ એક નાનકડો રૂમ હોય છે ત્યાં પણ આવી ઘટનાઓ કદાચ પણ જોવા મળે છે આપણને આવી ઘટનાઓ માટે પણ શું કહી શકાય જો આ પ્રકારની ટ્રેનિંગ આપવાની વાત થઈ છે મુવમેન્ટની વાત કરી છે તો એ બધી વસ્તુને કઈ રીતે અટકાવી શકાય છે નહીં જેવી કે રુઝાનબેન કીધું કે અવેરનેસ હા અવેરનેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાઇમ ઓફ એશિયા આખી આ બધી મુવમેન્ટમાં અવેરનેસ લાવવું જરૂરી છે જી જી 1091 છે એક બહુ સારો માધ્યમ છે તો તમારી વાત બિલકુલ ભદ્રેશભાઈ કે નાનપણમાં જે ચાઇલ્ડ એબ્યુઝ જે થાય છે જે સ્કૂલોમાં થાય છે અને તો આવી અવેરનેસ જો અત્યારે તમે જુઓ કે ચાઇલ્ડ એબ્યુઝ થાય છે મા બાપ એને પોલીસ સુધી લઈ બી નથી જતા ઓકે એટલે એ અવેરનેસ લાવી કે ભાઈ કયા માધ્યમમાં ક્યાં જઈને આને રોકવું બરાબર અને એનો સામનો કરવો તમે વખત પૂછ્યું કે તમને એવો વિચાર આવ્યો કોઈ દિવસ કે ગવર્મેન્ટ છે પોલીસ છે તો ભાઈ દર વખતે વી કાન્ટ બી વી કાન્ટ ગો વિથ અ બેગિંગ બોલ અમારે કંઈક કરવું જોઈએ અમારી આ અવેરનેસ નું વી હેવ ગોટ અ ફંડામેન્ટલ રાઈટ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા કે વી હેવ ટુ ડુ ઇટ અને કોર્પોરેટ જગત છે એનજીઓ છે કાર્યકર્તાઓ છે એમને વી હેવ ટુ બી કોમ્પ્લિમેન્ટ ટુ ધ ગવર્મેન્ટ ટુ ધ રેગ્યુલેટરી બોડીઝ બાય બ્રિંગિંગ ધીસ ઇસ્યુઝ ઇન ધ ફોરફ્રન્ટ એન્ડ મેક એન્ડ ધેન સેકન્ડલી વી હેવ ટુ

પણ ફંડ રેઝિંગ માટે પણ ક્યાંક સવાલ ઉભો થાય એ વિશે શું કહેશો એ માટે આઈ થિંક ચિરંજીવીભાઈ ઇઝ ધ રાઈટ પર્સન બીકોઝ ચિરંજીવીજી આપ ના ના આઈ એમ અમે બધા જ સાથે ભેગા થઈને હવે આપણે બધા ત્યારે એવો એક્ઝેક્ટલી આઈડિયા એવો છે સાંભળનાર આપની સાથે છે આઈડિયા એવો હતો કે આ બધું જ કરવું અને આને નેશનલ લેવલ પર લઈ જવું અને એને સારામાં સારી રીતે આપણી બહેનો માટેની આ એક સેલ્ફ ડિફેન્સની એક નેશનલ મૂવમેન્ટ જો કરવી હોય તો ફંડ વગર તો કોઈ બી વસ્તુ થવાની નથી જી બિલકુલ ફંડ કોઈને દરેક વખતે કોર્પોરેટ જગતમાં જઈને કે લોકો પાસે કે દરેક જણ પાસે માંગવું એ બી ઉચિત ન હતું એટલે સૌથી પહેલાનો સિમ્પલ અમે નક્કી કર્યું કે એક ચેરિટી ફંડ રેઝિંગ ડિનર અમે બીજી જાન્યુઆરીએ કર્ણવટી ક્લબમાં ઓર્ગેનાઇઝ કર્યું છે જ્યાં સમાજના દરેક અગ્રગણીઓને જુદા જુદા સ્પીયર્સમાંથી અમે બોલાવીને એ લોકોને અમે અમારો કન્સેપ્ટ અને પ્રેઝન્ટેશન બતાવવાના છે જે અમે તમામ મીડિયાને ઇન્ક્લુડિંગ તમને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ આવો અને જેટલું આ અવેરનેસનો પ્રોગ્રામમાં તમે તમારા મીડિયા થ્રુ લોકો સુધી પહોંચાડી શકશો એટલું બહુ અમને મદદ થશે બરાબર છે પણ અમે નોટ ઓનલી કોઈને એમ કહેવાના છે કે તમે આજે અમને એક રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા આપો ના એવી કોઈ અમે વાત નથી કરતા અમે એક રૂપિયાથી એક્સવાઈઝેડ રૂપિયા સુધીની વાત કરવા માંગીએ છીએ અમારા દરેક સિટીઝન્સ ને અને એના માટેની અમે જુદી જુદી બ્રેન્ડિંગ અને સોશિયલ મીડિયાની એક્ટિવિટીઝ અમે લોકો અન્ડરટેક કરવાના છે ફ્રોમ ફાઈવ રૂપી સ્મોલ ફ્લેગ વિચ ઇચ ઓફ અસ એઝ એન ઇન્ડિયન ઓર અ સિટીઝન ઓફ ગુજરાત ઓર અ સપોર્ટર ઓફ ડિફેન્સ ઓર ડાન્સ કેન હેવ ધેટ ધેટ વિલ બી અ બિગ કોન્ટ્રીબ્યુટ અમે દરેક સંસ્થા દરેક જગ્યાએ દરેક રેસ્ટોરન્ટ એના બૂથ્સ રાખવાના છે જ્યાં તમે એને તમારી તાકાત હોય એટલું તમારી મરજી હોય એટલું કોન્ટ્રીબ્યુટ કરો અને આ મોમેન્ટમાં અમારી સાથે જોડાઓ